વાર્તા અગ્નિ અવેસી આચાર્ય મહાપુરુષ ના સેવક ગોપાલદાસ ખત્રી પશ્ચિમ માં રહેતા અને નરોડા ના વાસી તેમની વાર્તા નો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ ગોપાલદાસ લીલામાં શ્રી નંદરાયજી ના મુખ્ય ખવાસ છે. ત્યાં જસવંત એમનું નામ છે. તે જસવંત નંદરાયજી ને જયારે વરુણ પકડીને લઈ ગયા તે દિવસે નંદરાયજી ને ઘાટ ઉપર બેસાડીને પોતે પોતાને ઘેર પોતાના કાર્ય માટે ગયો. શ્રી નંદરાયજી એકલા હતા તેથી વરુણે પકડ્યા. આ વાત શ્રી ઠાકોરજીએ સાંભળી એટલે વરુણ લોકથી શ્રી નંદરાયજીને લઈ આવ્યા. ત્યારે શ્રી બલદેવજી ખવાસ જસવંતને કહે કે શ્રી નંદરાયજીને વરુણ લઈ ગયો ત્યારે તું ક્યાં રહ્યો હતો? ત્યારે જસવંતે કહ્યું મારા ઘરે કઈ કામે ગયો હતો. ત્યારે શ્રી બલદેવજીએ શાપ આપ્યો કે જા ભૂમિમાં પડો. એટલો શ્રમ નંદરાયજીને કરાવ્યો. ખવાસ થઈને રાત્રિએ સાથે ન રહ્યો. પછી પશ્ચિમમાં ગોપાલદાસ નરોડામાં એક ક્ષત્રિયના ઘરે પ્રગટ્યા. તે 7 વર્ષના થયા પછી વિદ્યા ઘણી ભણ્યા. દ્રવ્ય બહુ જ હતું અને રાજસી સ્વભાવ હતો. 10-5 મનુષ્યો આગળ પાછળ ચાલતા કોઈને ગણકારતા નહીં. જે કોઈ ભલો મનુષ્ય હોય તેને 1-2 દોષ લગાડતા. પછી પશ્ચિમમાં એક બીજું ગામ હતું. ત્યાં ગોપાલદાસનો વિવાહ થયો. વિવાહ કરી સ્ત્રી લઈ ગોપાલદાસ જ્યારે પિતા સહિત આવતા હતા ત્યારે એ ગામમાં એક મોટો પંડિત મળ્યો. તેનાથી વાત કરવા લાગ્યા. ત્યાં 3 દિવસ માર્ગમાં મુકામ કરી રહ્યા. પરંતુ પંડિતથી જીતે નહીં. લડાઈ થઈ ત્યારે ગોપાલદાસનો પિતા છોડાવવા ગયો. પંડિતોના મનુષ્યોએ તીર માર્યો એટલે ગોપાલદાસનો પિતા મરી ગયો. ગોપાલદાસ હથિયાર લઈ દોડ્યા ત્યારે તે પંડિત એના મનુષ્યો સહિત ભાગી ગયો. ગોપાલદાસે બહુ ખોર્યો પરંતુ મળ્યો નહીં. પછી પિતાની દેહનો સંસ્કાર કરી ઘરે આવ્યા. ત્યારબાદ ગોપાલદાસ દ્વારકા શ્રી રણછોડજીના દર્શને ગયા. ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા હતા. ગોપાલદાસે ત્યાં સાંભળ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુ મોટા પંડિત છે. માયાવાદ ખંડન કર્યો છે એટલે ગોપાલદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુથી વાત કરવાને આવ્યા. તે તત્કાલ ચર્ચામાં હાર્યા. ત્યારે ગોપાલદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે વૈષ્ણવ ધર્મમાં શું છે? ઠાકોરજી તો બધાના હૃદયમાં બિરાજે છે. બધું જગત કૃષ્ણરૂપ આપ પણ કહો છો ત્યારે વૈષ્ણવ કૂદતા આદિથી અભરાઈ કેમ જાય છે? બધું ભગવદરૂપ થયું ત્યાં અભરાઈ જેવું કે? ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજી કહે અમારો તો વેદ માર્ગ છે. વેદશાસ્ત્ર એમ કહે છે કે જગત ભગવદરૂપ અને આટલો હિંથી અભરાઈ જાય અને આટલા ઉત્તમ દયા બધા ઉપર કરી એ કહ્યું તે વેદ રીતિ. અને તું નિર્ગુણ વ્યાપક કહે છે. સંસાર બધો બ્રહ્મરૂપ છે તો તું બધામાં દોષ બુદ્ધિ કરી જેની તેને નિંદા કેમ કરે છે? કપડાં કેમ પહેરે છે? બ્રહ્મનો તો કંઈ કરવાનું નથી. સાક્ષીરૂપ થઈને રહે. હવે તું વિચાર કર. આ પ્રકાર સાંભળીને ગોપાલદાસને જ્ઞાન થયું. ત્યારે ગોપાલદાસે કહ્યું હવે હું આપણી શરણે છું. મારો બધો જન્મ પુત્રતા કરતા વીત્યો. હવે મને શરણે લઈ કૃતાર્થ કરો. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુએ ગોપાલદાસને નવડાવી નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યો. ત્યારે ગોપાલદાસે કહ્યું કૃપા કરી આપ મારા ઘરે પધારો. ત્યારે ગોપાલદાસના ઘરે નરોડામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા. ગોપાલદાસનો બેટો 1 વખતે 4 વર્ષનો હતો. તેને નામ સંભળાવી ગોપાલદાસની સ્ત્રીને નામ સંભળાવ્યું. ત્યારે ગોપાલદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુને વિનંતી કરી કે મહારાજ હવે એમની શ્રી આજ્ઞા છે.
શ્રી આચાર્ય મહાપ્રભુ ગોપાલદાસને કહે, તમારાથી ભગવત સેવા તો બનશે નહીં, કેમ કે સ્ત્રી પુત્ર દૈવી નથી, તમે દૈવી છો, તેથી તમને વિરહ ઘણો છે. વિરહ વાળાને હૃદયમાં અનુભવ ઘણો થાય, બહારની ક્રિયા ન બને. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગદ્ય મંત્ર અને 75 મંત્ર લખીને ગોપાલદાસને આપ્યા અને કહે, એમને ભોગ ધરી ખાનપાન કરજો. વળી અમારી આજ્ઞા છે કે જે જીવ આવે તેને તમે નામ સંભળાવજો. જન્મથી સ્વામીપદમાં રહ્યા છો, તેથી સ્વામીપદ તમને આપ્યું છે. જે વાદી આવે તેનાથી વાત કરજો, તમને કોઈ નહીં જીતે. એમ ગોપાલદાસને કહી શ્રી આચાર્ય મહાપ્રભુજી પોતે અડેડ પધાર્યા. પછી ગોપાલદાસ નામ સંભળાવતા તેઓ મોટા ટેકીલા વૈષ્ણવ થયા. વાદીથી વાત કરે, મુખથી વાત નીકળે તે જ કરી દેખાડે. શ્રી આચાર્ય મહાપ્રભુના બળથી એમનો યશ પશ્ચિમમાં ફેલાયો. વાર્તા પ્રસંગે પછી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી દ્વારિકાજી પધાર્યા. માર્ગમાં નરોડા ગામ આવ્યું ત્યારે ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ ગોપાલદાસના ઘરે પધાર્યા. ત્યારે ગોપાલદાસ ઘેર ન હતા. ગોપાલદાસનો પુત્ર 14 વર્ષનો હતો. ત્યારે ગોપાલદાસના બેટાને આચાર્યજી મહાપ્રભુજીએ પૂછ્યું કે ગોપાલદાસ ક્યાં ગયા છે. ગોપાલદાસના બેટાએ કહ્યું, મહારાજ શ્રી ઠાકોરજીની સેવા માટે ગયા છે. તે વચન સાંભળી શ્રી આચાર્યજી મહાપ્રભુ ગોપાલદાસના બેટા ઉપર બહુ જ અપ્રસન્ન થયા. કહે કે ગોપાલદાસનો પુત્ર આવું અનુચિત કેમ બોલ્યો, હવે અહીં રહેવું ઉચિત નથી. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ વિચાર્યું કે ગોપાલદાસને આવવા દો, જોઈએ જે ગોપાલદાસની બુદ્ધિ કેવી છે, એ કેવું બોલે છે. એટલામાં ગોપાલદાસે આવી શ્રી આચાર્યજી મહાપ્રભુને ગદગદ કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહ્યું કે ગોપાલદાસ તો ક્યાં ગયો હતો. ત્યારે ગોપાલદાસે કહ્યું કે મહારાજ, પેટ લાગ્યું છે, તે કંઈક વ્યાવૃત્તિએ ગયો હતો. એ વચન સાંભળી ગોપાલદાસ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા અને કહે, વૈષ્ણવને આવું બોલવું જ ઉચિત છે. એવું બોલું ને કે આવૃત્તિ લૌકિક માટે જાય ત્યાં શ્રી ઠાકોરજીની સેવાનું નામ લે. ભાવ પ્રકાશ પુષ્ટિ માર્ગની આ રીત છે કે સેવામાં જાય તો પણ લૌકિકનું નામ લે, ભગવદ્ ધર્મનો પ્રકાશ ન કરે, તે ભગવદીય. સારો જીવ ન હોય તો લૌકિકમાં પણ પોતાની વડાઈ અર્થે બધાની આગળ ભગવદ સેવાનું નામ લે. પછી ગોપાલદાસે વિનંતી કરી કે મહારાજ, 2-4 દિવસ રૂપા કરીને રહો. આ પ્રકારે રાખવાને ઘણું કહ્યું, પરંતુ શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે અમારે શ્રી દ્વારકા જલ્દી જવું છે, એમ કહ્યા પધાર્યા, ત્યાં રહ્યા નહીં. ભાવ પ્રકાશ તે એથી જે ગોપાલદાસ તો ભગવદીય છે, પરંતુ ગોપાલદાસને સ્ત્રી પુત્રની બુદ્ધિ ઠેકાણે નથી, તેથી આ પધાર્યા, કારણ કે અહીં રહેવાથી આનંદ નહીં આવે. વાર્તા પ્રસંગ બે ગોપાલદાસને શ્રીનાથજીના દર્શનનો વિરહ ઘણો, તેથી શ્રીનાથજી તર આવી શ્રીનાથજીના દર્શન કર્યા. પછી ગોપાલદાસને જ્વર આવ્યો, લાગણ થઈ. પછી રાત્રિ એક દિવસ ગોપાલદાસને તૃષા ઘણી લાગી, પાણી પાસે ન હતું. એક પોતાનો સેવક લાવ્યા હતા તેને બોલાવ્યો, પણ તે સૂઈ ગયો હતો અને ગોપાલદાસનો કંઠ સુકાઈ ગયો, એથી બોલ ન નીકળે. તેથી મનમાં ગયા વ્યાકુળ થયા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી પોતાની જલપાનની જારી લઈ ગોપાલદાસ પાસે આવી ગોપાલદાસને જલપાન કરાવી જારી ત્યાં જ મૂકીને પધાર્યા. ભાવ પ્રકાશ તે એથી કે ગોપાલદાસનો યશ પ્રગટ કરવા માટે જારી મૂકી ગયા. સૌ કોઈ જાણે કે ગોપાલદાસ મહાપ્રગવદીય છે, જેમને શ્રીનાથજીએ જલ પાયું, પણ જીવ કૃતાર્થ થાય. પછી ગોપાલદાસ રાજસી હતા, તેથી કેવળ એમની ઉપરની ક્રિયા જોઈ વૈષ્ણવ નિંદા કરે તો એમને મહા અપરાધ લાગે, તેથી ગોવર્ધનધર જારી ધરી ગયા. તેથી ગોપાલદાસ ને બધા ભગવદીય જાણે, નિંદા કોઈ ન કરે, એથી જારી ધરી. તેમાં એ પણ જણાવ્યું કે યદ્યપિ રાજસી છે તો પણ શ્રી આચાર્યના સેવક મને
કોષમાં શ્રીનાથજીને ઘણા પ્રિય છે. એમ બધાને જણાવવા માટે શ્રીનાથજી ત્યાં જારી ધરી આવ્યા. પછી શ્રી ગોવર્ધનધનનું હૃદય અતિ કોમળ છે, તેથી પોતાના ભક્તોનું દુઃખ સહી ન શકે. પછી પ્રાતકાળ થયો ત્યારે બધા ભિક્ષુરિયા સ્નાન કરી શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં આવી જુએ તો જારી નથી, તેથી બધા ચિંતા કરવા લાગ્યા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી મોટા રામદાસજીને કહ્યું કે ગોપાલદાસ રાત્રિએ ઘણા તરસ્યા થયા હતા, ત્યાં હું એમને જલપાન કરાવી જારી ધરી આવ્યો છું. ત્યારે રામદાસજી આવી ગોપાલદાસને કહ્યું કે ગોપાલદાસ, તમે કાલે રાત્રે જળ ક્યાંથી પીધો? ત્યારે ગોપાલદાસ કહે, મને તો જ્વર ચડ્યો અને તૃષ્ણા ઘણી લાગી, પણ સુખ આવ્યો તેથી વ્યાકુલ થયો હતો, તેથી મને કઈ ખબર નથી તે કોને જલપાન કરાવ્યું. ત્યારે રામદાસજી ગોપાલદાસને કહ્યું કે તમને શ્રી ગોવર્ધન થઈ જલપાન કરાવી જારી અહીં ધરી ગયા છે, તે અમે જારી લેવા આવ્યા છીએ, તમારા મોટા ભાગ્ય છે. ત્યારે ગોપાલદાસ કહે, પ્રભુને આટલો શ્રમ કરવો પડ્યો, પોતાના માણસ ઉપર ખીચ્યા, તે પાણી મારી પાસે કેમ ન રાખ્યું અને તું સૂઈ ગયો? મને બહુ તરસ લાગી, તેથી શ્રી ઠાકોરજીને શ્રમ કરવો પડ્યો, તે ખરાબ થયું. પછી રામદાસજી ગોપાલદાસનું સમાધાન કરી જારી લઈ મંદિરમાં આવ્યા. પછી ગોપાલદાસ સારા થયા એટલે શ્રીનાથજીના દર્શન કરી પોતાને ઘરે આવ્યા, પરંતુ શ્રી ગોવર્ધનધનનો વિરહ અષ્ટપ્રહર એમને રહેતો. વાર્તા પ્રસંગ વળી એક દિવસ વિરહ ઘણો થયો, તેથી વિરહનો ચોખારો કરીને ગાયો, કેકી શિખંડી શ્યામ ઘન કંઠ મનોહર હાર, ધન્ય તેજને દેખીશું નૈનન નંદકુમાર. વાર્તા પ્રસંગ 4. વળી એક સમય શ્રી દુસાનજી શ્રી દ્વારકાએ શ્રી રણછોડજીના દર્શને પધાર્યા, ત્યારે માર્ગમાં નરોડા ગામમાં આવ્યા, ત્યાં ગામ બહાર મુકામ કરીને ઉતર્યા. પછી ઉત્થાપનના સમયે ગોપાલદાસ શ્રી દુસાનજીના દર્શને ચાલ્યા, ત્યારે બે જણા ગોપાલદાસની સાથે હતા. પછી શ્રી દુસાનજીના દર્શને ત્યાં જઈને કર્યા. દુસાનજી ત્યારે બંને જણા ગોપાલદાસને કહે, અમને શ્રી દુસાનજી પાસે નામ અપાવો. ત્યારે ગોપાલદાસે કહ્યું, અમે પણ નામ આપીએ છીએ, અમે ઘરે છીએ ત્યારે તમે અમારે ઘરે આવજો, અમે તમને નામ સંભળાવીશું. આ પ્રકારે બંને જણે 3 વાર ગોપાલદાસને કહ્યું કે અમારું મનોરથ છે કે અમને શ્રી દુસાનજી નામ સંભળાવે. ત્યારે 3 વાર ગોપાલદાસે કહ્યું, અમારા ઘરે આવજો, અમે તમને નામ સંભળાવીશું. એ વાત બધી શ્રી દુસાનજીએ સાંભળી. ત્યારે દુસાનજીએ બંનેને પૂછે કે તમે ગોપાલદાસને શું કહો છો? ત્યારે એમણે કહ્યું કે મહારાજ, અમારો મનોરથ છે કે અમને કૃપા કરીને આપ નામ સંભળાવો. ત્યારે દુસાનજી બંનેને નામ સંભળાવી કુતાર્થ કર્યા. પછી શ્રી દુસાનજીએ ગોપાલદાસને કહ્યું કે તમને તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી અંગીકાર કર્યા છે, તે તો દ્રઢ છે, પ્રભુ તમને નહીં છોડે, પરંતુ જેટલા સેવક તમે નામ સંભળાવીને કર્યા છે તે બધા અમારા નહીં થાય, પુષ્ય માર્ગમાંથી બહિર્મુખ થશે. એ વાત બધા વૈષ્ણવે સાંભળી એટલે બધા શ્રી ગોસાઈજીના સેવક થઈ કૃતાર્થ થયા, અને જે કોઈ રહી ગયા તે શ્રી પુષ્ટિમાંથી ભ્રષ્ટ થયા, તેમને શ્રી ગોસાઈજી ગંગોજ કહેતા. આ ગોપાલદાસ સદા વિરહદશામાં મસ્ત રહેતા, તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. ભાવ પ્રકાશ, જેમ ગંગાજીની ધારાથી જળ છૂટી અલગ જળ રહે તો તે બધા મનુષ્યને પાપરૂપ છે અને અડવાથી પણ દોષ લાગે, તદવત થયા. એમાં એ જણાવે કે ગોપાલદાસને સ્વામી પદ મનમાં આવવાથી જીવનો બગાડ થયો, તેથી દીનતા મોટો પદાર્થ છે, બધા ફળને સિદ્ધ કરે છે અને અહંકાર મહાબાધક છે દેખાડ્યું. આ ગોપાલદાસ તો શ્રી આચાર્યજી મહાપ્રભુના એવા કૃપાપાત્ર ભગવદી હતા, જેમણે શ્રી ગોવર્ધનધર અનુભવ જણાવતા જલપાન પોતાની જાહેરીથી કરાવ્યું વાત.